જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન જામનગર નાના બાળકોની અંદર થતા ડાયાબિટીસ જેનાથી નાના બાળકો ખૂબ પીડા અનુભવી રહ્યા છે એવા બાળકોને મદદ કરી રહી છે. ખાસ કરીને એવા બાળકોને ઇન્સ્યુલિન, સિરિંજો, ગ્લુકોમીટર, સ્ટ્રીપ વગેરેનું વિનામૂલ્ય વિતરણ કરી અને તેઓને આર્થિક મદદ કરી રહી છે. સાથોસાથ તેઓને માનસિક તૈયાર કરીએ છીએ કે ડાયાબિટીસ છે એ તમારી જાતે તમે પોતે જ મેનેજ કરતાં શીખી જાઓ તો ખૂબ સારી રીતે તમે ડાયાબિટીસને મેનેજ કરી શકો છો. હું જામનગર આઈટીઆઈની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. મારી બેબીને ડાયાબિટીસ થયું પછી એની અંદરથી ઘણી બધી વસ્તુ હું શીખો અને બીજા ઘણા બધા બાળકોના વાલીઓને મેં એકત્રિત કર્યા, ડૉક્ટર મિતન મહેતા અને વગેરેનો સહયોગ લઈ અને 2006ની અંદર આ સંસ્થાની સ્થાપના કરી છે, જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની, અને એના માધ્યમથી અમે આ સંસ્થાનું કામ કરી રહ્યા છીએ. એમાં હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા ફરજ બજાવું છું. અમારી સંસ્થામાં બીજા કોઈ એવા હોદ્દાઓ કે કોઈ છે નહીં, પણ જે લોકોને કામ કરવું હોય એના માટે ખુલ્લી સંસ્થા છે. 2006ની અંદર મારી ડોટરને ડાયાબિટીસ થવાથી ખૂબ હેરાન થયો હું અને ખૂબ એમાં મુશ્કેલી અનુભવી મેં, જેથી કરીને બીજા બાળકોને આવી મુશ્કેલીમાંથી રાહત મળે એવી પ્રેરણા લઈ અને એક બધા ડાયાબિટીક બાળકોના પેરેન્ટ્સને ભેગા કરી અને 4-5 વ્યક્તિઓ છે, અરવિંદભાઈ ઝવેરી છે, રમેશભાઈ પાચાણી છે, જયશ્રીબેન છે, મનોજભાઈ છે, ગૌરંગભાઈ છે, ઉષાબેન છે, આ બધાની મદદ લઈ મિતનભાઈ મહેતા ડૉક્ટરના સહયોગ અને એમના માર્ગદર્શન નીચે 2006ની અંદર આ સંસ્થાની સ્થાપના કરી છે. અમે ખાસ કરીને જામનગરની અંદરના જામનગરની અંદર ડૉક્ટરો જે છે એમની પાસે જ્યારે આ પેશન્ટ જાય છે ત્યારે એ પેશન્ટને અમારી પાસે મોકલે છે અને અમારી પાસે એમનું રજિસ્ટ્રેશન કરીએ છીએ, એમની આખી ડિટેલ્સ લઈએ છીએ અને ખાસ કરીને ડિટેલ્સની અંદર એ વ્યક્તિઓ ગરીબ છે કે પોતાની રીતે પોતે આર્થિક રીતે મદદ પોતાની રીતે સમતીદર છે એવું બે ભાગમાં વિભાજન કરીએ છીએ. નબળા વ્યક્તિઓને બધી વસ્તુ ફ્રીમાં પ્રોવાઈડ થાય એવા અમારા પહેલા પ્રયત્નો હોય છે અને બાકીના જે છે એઓને 50% રાહત દરી સંસ્થામાં જે ભાવે વસ્તુ આવે છે એવું અમે પ્રોવાઈડ કરીએ છીએ અને સંસ્થામાં એમનું રજિસ્ટ્રેશન કરી એમને એક આઈડી નંબર આપીએ છીએ અને એ આઈડી નંબર ઉપર એમની ઓળખાણ થાય છે અને જ્યારે જ્યારે કેમ્પ હોય, વર્ષમાં 7-8 કેમ્પ હોય ત્યારે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, એ ગ્રુપની અંદર મેસેજ આપીએ છીએ અને સાથે સાથે ઘણા વ્યક્તિઓ એવા છે કે જેની પાસે મોબાઈલ નથી એઓને ફોન કરી અને એ કેમ્પના દિવસે અમે એમને ઇન્વાઇટ કરીએ છીએ અને કેમ્પની અંદર મળતી દરેક વસ્તુઓનો અમે એને લાભ આપીએ છીએ. જામનગરની અંદરના સેવાભાવી સંનિષ્ઠ ડૉક્ટરોનો ખૂબ સારો સહકાર મળે છે. જામનગરની અંદરની લેવા પટેલ સેવા સમાજની વાડી, બ્રહ્મક્ષેત્ર સમાજની વાડી, ભાનુશાળી સમાજની વાડી, આ લોકોનો કાયમી માટે અમને વિનામૂલ્યે ખૂબ સારો સહયોગ સાંપડી રહ્યો છે અને આ કાર્ય ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. કોઈ પણ જરૂરિયાત વ્યક્તિઓ અમારી પાસે આવે છે તો એનો કોઈ બાધ નથી, પણ મોટાભાગે જામનગર ડિસ્ટ્રિક્ટ અને આજુબાજુના વિસ્તારના બાળકો એમ કરીને કુલ 380-390 બાળકો અમારી પાસે નોંધાયેલ છે જેઓને અમે આ વસ્તુઓ પ્રોવાઈડ કરી શકીએ છીએ અને એમને મદદરૂપ થઈ શકીએ છીએ. એમાંય ખાસ કરીને જે બાળકો નાના હતા અને સંસ્થામાં આવ્યા છે અને અત્યારે એ જ બાળકો આ નાના બાળકોને સમજાવે છે, શીખવાડે છે અને પોતે પોતાની જાતને કેવી રીતે મેનેજ કરી શકે એવું આ સંસ્થા દ્વારા વધુમાં વધુ લાભ એમને આપવામાં આવે છે અને આર્થિક રીતે પણ એમને સહયોગ આપવામાં આવે છે. સંસ્થામાં એવું છે, અમે કોઈ દિવસ ક્યાંય પહોંચ બુક લઈને ક્યાંય જતા નથી, 14 વર્ષની અંદર કોઈ પાસે પૈસા લેવા ગયા નથી, પણ જ્યારે જ્યારે અમારા કેમ્પ હોય ત્યારે અમે એવા સેવાભાવી સંનિષ્ઠ વ્યક્તિઓને આમંત્રણ આપીએ છીએ અને એ લોકો ત્યાં જોવે છે કે આ કાર્ય કેવું છે, એને એમ થાય છે કે અમારે દેવા જેવું છે તો તેઓ દઈ જાય છે. અમારી સંસ્થાનો મેનેજમેન્ટ ખર્ચ કોઈ છે જ નહીં, અમારી સંસ્થામાં કોઈ એવા હોદ્દા પણ નથી. અમે 7-8 વ્યક્તિઓ જેના બાળકોને ડાયાબિટીસ છે એવા જ વ્યક્તિઓ આની અંદર પોતાનો આર્થિક અને પોતાનો સમય કાઢી અને આ કાર્ય કરી રહ્યા છીએ અને સેવા જામનગર અને બીજા અનેક વ્યક્તિઓ એવા છે કે જેઓ પોતાનું આર્થિક યોગદાન આપી અને આ સંસ્થાને
બનતી મદદ કરી રહ્યા છીએ. ખાસ કરીને અમદાવાદની એક ડાયકેર સંસ્થા છે, એવો તરફથી પણ અમને ખૂબ આ ઇન્સ્યુલિન સિરીજ, ગ્લુકોમીટર સ્ટ્રીપ વગેરેનો સહયોગ મળી રહ્યો છે. ટાઈપ વન ડાયાબિટીક વ્યક્તિઓ માટે તો ખાસ કરીને એક માનસિક તૈયારી ખૂબ જરૂરી હોય છે, પહેલાં મા બાપની અને પછી બાળકની. પોતે માનસિક જો એ સ્વીકારી લે કે આ વસ્તુ મને છે જ, એનું સોલ્યુશન શું છે, તો સોલ્યુશન એનું ઇન્જેક્શન જ છે. તો ઇન્જેક્શન કેમ દેવું, કેવી રીતે દેવું, કેટલા ટાઈમે ચેક કરવું, એ ચેક કર્યા પછી એનું મેનેજમેન્ટ કેમ કરવું, ખાસ કરીને ડાયટ કંટ્રોલ કેમ કરવું, આ વસ્તુ જો એ પોતે શીખી જાય, પોતાની જાતે જ ઇન્જેક્શનના વધઘટ કેમ કરવા, એ બધું પણ જો શીખી જાય તો ડાયાબિટીસ મેનેજ કરવું ખૂબ સરળ હોય છે. જામનગરની અંદરના દરેક બાળકોને ડૉક્ટર સોનલબેન શાહ છે જીજી હોસ્પિટલના, એ ખૂબ સારી સેવા 14 વર્ષથી આપી રહ્યા છે. અને એ સિવાય પણ પ્રાઇવેટ ડૉક્ટરો પણ ઘણા બધા એવા છે કે આ બાબતે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને અમને સહયોગ આપી રહ્યા છે. ટાઈપ વન ડાયાબિટીસ છે એની અંદર જે બાળકોનું પેનક્રિયાસ હોય છે એ ડેડ થઈ ગયું હોય છે, એટલે જે અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય છે એ થતું નથી. જે ઇન્સ્યુલિન ઇન્જેક્શન દ્વારા એને અંદર નાખવામાં આવે છે અને એને કંટ્રોલ કરવામાં આવે છે. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ મોસ્ટ ઓફ 40 વર્ષ ઉપરના વ્યક્તિઓમાં જોવા મળે છે અને એ હેરિડિટીસ છે, વારસાગત છે, જેને ડાયટ કંટ્રોલથી અને અન્ય દવાઓથી પણ કંટ્રોલ રાખી શકાય છે. જ્યારે ટાઈપ 1માં તો ઓન્લી ઇન્સ્યુલિન જ ખૂબ જરૂરી બની રહે છે. આમ તો જોવેલન ડાયાબિટીસ છે એ નાના બાળકોમાં ઇન્જેક્શન દઈ અને એના મા બાપના હાથ ધ્રુજવા માંડે છે અને ખૂબ ખર્ચાળ પણ છે. આવા સમયમાં હું તો એવું ઈચ્છું છું કે જામનગરની અંદર જો એક ડાયાબિટીસ રિસર્ચ સેન્ટર ઊભું થાય અને ત્યાં જ બધી ડાયાબિટીસને લગતી બધી એ સારવાર પૂરી પાડવામાં આવે તો જે દર્દીઓ હાલાકી અનુભવી રહે છે તે દૂર થાય અને દરેકને ખૂબ સારી સારવાર મળી રહે અને પોતાની જાતે પોતે પોતાની જાતને સ્વસ્થ રાખી અને આ યોગદાનને લાભ મેળવી શકે.